वडोदरा शहेरना वोर्ड नंबर 10 में आवेल भाई अली रॉयपुर रोड पर आवेल लाल गुरु पेट्रोल पंप पासे 20 फूट की कुर्सी में डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की 20 फूट की छबी ने पुष्पांजलि अर्पित करवामां आवी। आज समग्र भारत में भारतीय जनता पार्टी द्वारा डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जन्मदिन की विविध सेवाकीय कार्य द्वारा श्रद्धांजलि अर्पित करवामां आवी छे। त्यारे वडोदरा शहेरना वोर्ड नंबर 10 में अरविंद भाई पटेल द्वारा अनोखी रीते डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जन्मदिवस की उजवणी करवामां आवी। शहेरना वोर्ड नंबर 10 में समाविष्ट भायली थी रायपुर रोड पर अरविंद भाई पटेल लाल गुरु पेट्रोल पंप पर 1500 किलो स्टील नो उपयोग करी 20 फूट ऊंची खुर्सी तैयार करवामां आवी छे। आ खुर्सी गत लॉकडाउन दरमियान थी बनावानुं शुरू करायुं हतुं। आ खुर्सी पर आज रोज डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जन्मदिन निमित्ते 20 फूट की खुर्सी पर 20 फूट ऊंची डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की छबी ने पुष्पांजलि अर्पित करवामां आवी हती। आ कार्यक्रम में दर्भावती धारासभ्य शैलेष मेहता सोटा भारतीय जनता पार्टी वडोदरा शहर प्रमुख डॉक्टर विजय शाह अरविंद भाई पटेल अकोटाना धारासभ्य श्रीमती सीमाबेन मोहिले महामंत्री सुनील सोलंकी सहित भारतीय जनता पार्टी होदेदारों पदाधिकारी कार्यक्रम मोटी संख्या में उपस्थित रहा था। नजीर शेख साथ सलीम मुल्तानी स्पीड न्यूज 17 वडोदरा। આજે 6/7/2021 દિવસ એટલે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો આજે જન્મદિવસ, આજે એમના 120 પૂરા થયા। એ જનસંઘના સ્થાપક એવા ડૉક્ટર સાહેબની આજે જન્મજયંતિ નિમિત્તે મેં મારા પેટ્રોલ પંપ પર જે ખુરશી મૂકી છે એમાં શ્યામા પ્રસાદ ડૉક્ટરનો મેં 20 ફૂટ ઊંચો ખુરશી ફોટો મૂકીને પૂજા અને હાર વિધિ કરી છે। એ બાબતે અહીંથી ગામમાંથી વડીલો તથા ભાજપ શહેરમાંથી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મોહિલેબેન, અધ્યક્ષ સાહેબ સોલંકી સાહેબ એવા બધા મોટા પદાધિકારીઓ મારે ત્યાં આવ્યા છે અને એક આ કાર્યક્રમ અમે રાખ્યો છે। આ ખુરશી મેં 2000 ટન એટલે અરે 2 ટન એટલે 2000 કિલોની ખુરશી બનાવી છે। 1.5 મહિનામાં ખુરશી બનાવેલી, લોકડાઉનમાં કંઈ કામ નહોતું એટલે વિચાર કર્યો ભાઈ આવું કંઈક બહાર ફરીને જોઈ લઉં કે આવું કંઈક મૂકે છે લોકો અને શો માટે મૂકે છે, એટલે મેં મારા પેટ્રોલ પંપ પર મારી રીતે બનાવીને આ ખુરશી મૂકી છે। અને આ શ્યામા પ્રસાદનો ફોટો હું જઈ સુધી બીજો કંઈક સારો એ નહીં આવે ત્યાં સુધી રહેવા દઈશ। આ ખુરશી બનાવવા બાબત તમને ગિનીઝ બુક ઓફ ઇન્ડિયામાં? હા, મને મારા આ જે ખુરશી બનાવી એ બાબતે મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મને સ્થાન મળ્યું છે। અરવિંદભાઈ મંગળભાઈ પટેલ ભાઈલી, સંઘના સ્થાપક માનનીય શ્રી શ્યામા પ્રસાદ મુખર્જીના જે જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર 10 ખાતે ભાઈલીના પાટીદાર અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના કારોબારીના સભ્ય શ્રી અરવિંદભાઈ પટેલના માધ્યમથી એક 20 ફૂટ ઊંચી સ્ટીલની ખુરશી ઉપર આજે એમનો 20 ફૂટ લાંબો એવા પ્રતિમાનું આજે ફૂલહાર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે 23મી તારીખથી 26 તારીખ સુધી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સમગ્ર દેશમાં સેવા સપ્તાહ તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાનમાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ત્યારે આજના કાર્યક્રમમાં મારી સાથે ડભોઈના ધારાસભ્ય
શ્રી શૈલેષભાઈ અને અમારા કોટા વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રીમતી સીમાબેન અને અમારી સંગઠનની સમગ્ર ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસ નિમિત્તે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને હું ખૂબ શુભેચ્છા આપું છું. જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીનો આજે જન્મદિવસ, એમના બલિદાન દિવસથી જન્મદિવસ સુધી ભારતીય જનતા પક્ષે સેવાકીય કાર્યોના કાર્યક્રમો રાખ્યા હતા. આજે એમના જન્મદિવસે ભાઈ જે ડભોઈ વિધાનસભામાં આવે છે અને અરવિંદભાઈ પટેલ લાલગુરુના નામે ઓળખાય છે, એમના દ્વારા જે 20 ફૂટની ખુરશી બનાવવામાં આવી છે, એ ખુરશી પર શ્યામાપ્રસાદ મુખર્જીને બિરાજમાન કરીને એક સાચી શ્રદ્ધાંજલિ કે જેમના જ કારણે આજે દેશની પરિસ્થિતિ બદલાય છે, એમણે કહેવામાં આવ્યું એમ કાશ્મીરની પણ પરિસ્થિતિ બદલાય છે અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પક્ષ આજે જો સત્તા ભોગવતી હોય તો શ્યામાપ્રસાદ મુખર્જીના સિદ્ધાંતોને કારણે જ ભાજપ આજે આ સ્થાન પર પહોંચી છે, ત્યારે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન ભારતીય જનતા પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. અને અહીંયા વડોદરા શહેરના પ્રમુખશ્રી, મહામંત્રી, અકોટા વિધાનસભાના ધારાસભ્ય સહિત ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો ઉપસ્થિત છે અને તમામ દ્વારા પુષ્પાંજલિ આપીને એમને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.